એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચીફ MS બિટા સુરત પધાર્યા હતા, જ્યાં તેમણે ડૉક્ટર બીનુ ખન્નાને જોઈન્ટ સેક્રેટરી તરીકેની નિમણૂક કરી હતી. શ્રી MS બિટ્ટા એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ કરીને ડૉક્ટર બીનુ ખન્નાને જોઈન્ટ સેક્રેટરી તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કર્યા હતા. આ નિયુક્ત બાદ ડૉક્ટર બીનુ ખન્ના એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રવક્તા તરીકેની જવાબદારી પણ નિભાવશે. જે દરમિયાન દેશમાં જો કોઈ પણ અનિચ્છનીય હિંસાના કૃત્યો બને ત્યારે લોકોમાં ગેરમાન્યતાઓ કે અફવાઓ ન ફેલાય એ માટેના માધ્યમો સાથે સંપર્ક સાધીને કામગીરી બજાવવી પડશે. આ ઉપરાંત આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનો અથવા લોકોના પરિવારજનોના સંપર્કમાં રહીને તેમને મળતા વિશેષ લાભો કે તેમને મળતી અન્ય જરૂરિયાતો વિશે જાણકારી મેળવી સરકાર અને વિક્ટિમ વચ્ચે સમન્વય સાધવાનું રહેશે. एक्चुअली मैं यहाँ पे आज मुझे अपॉइंट किया गया है. श्री MS बिट्टा जी आए थे जो ऑल इंडिया एंटी टेररिस्ट फ्रंट के चीफ हैं, तो उनकी मतलब उन्होंने मुझे अपॉइंट किया है कि गुजरात स्टेट की मैं जॉइंट सेक्रेटरी अपॉइंट हुई हूँ ऑल इंडिया एंटी टेररिस्ट फ्रंट में. और इसमें क्या क्या प्रोग्राम रहेगा जी? इसमें मेरा मेन रोल ये रहेगा अभी फिलहाल कि हम लोग जो भी जो टेररिज्म से इफेक्ट हुए फैमिलीज़ हैं या फिर जो शहीद हो गए हैं गुजरात में, तो हम उनकी फैमिलीज़ को कॉन्टेक्ट करेंगे. उनकी कोई तकलीफ है जो हमारी सरकार तक नहीं पहुंच पाती है, हम उनको पहुंचाने की कोशिश करेंगे. और इसके अलावा मैं पहले से भी यूथ नेशन में जुड़ी हुई हूँ. यूथ नेशन हमारा जो एंटी ड्रग अवेयरनेस पर काम करता है, तो एक यूथ के साथ मैं कनेक्टेड हूँ. तो इससे हम अवेयरनेस फैला सकते हैं कि अगर हमारा यूथ ही इतना ज़्यादा अवेयर हो जाएगा तो कहीं ना कहीं हम टेररिज्म को रोक पाएंगे. આ રીતે એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પહેલા કાર્યકર તરીકે નિયુક્ત થયા બાદ MS બિટ્ટાએ ડૉક્ટર બીનુ ખન્નાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ડૉક્ટર બીનુએ પણ પોતાની જવાબદારીઓ અંગે જણાવ્યું હતું કે આ એક અત્યંત ગંભીર જવાબદારી છે, જેના માટે હું હર હંમેશ સજ્જ અને સતર્ક રહીશ. ડૉક્ટર બીનુ ખન્ના આ પહેલાં પણ યુથ નેશનમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે અને યુવાનો ડ્રગ્સ ફ્રી લાઇફસ્ટાઇલ જીવી શકે તે માટેના નક્કર કાર્યક્રમો કરી ચૂક્યા છે. હર્ષ શેટા, સમય મીડિયા.